सदानंदां बोधिः स्मितरुचिर पूर्णेन्दुवदना प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने हेती जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथ ने अंदर पूर अग्यारमो ने तरंग एकवीस एमां छेल्ले कथा लखे छे। भगवान श्री हरिए धोराजी ने विषे पोते थाळ जमीने संतो अने भक्तों ने पीरस्यु छे। महाराज ने पीरसवानो विवेक केवो गमतो ए विषय स्वामीए वातो लखी छे। कोई उतावड़े पीरसे, कोई नाम ले पण पीरसे नहीं, बकोर झाझो करे तो महाराज ने गमतू नहीं, कोई उपेक्षा करे के वैराग्य थी पीरसे तो पण भगवान ने गमतू नहीं, कोई पीरसी ने कोई ने फजित करे तो पण भगवान ने गमतू नहीं। आवा बधा श्रीजी महाराजे प्रेक्टिकल विवेको आपणा जीवनना शीखवाड्या। आगळ स्वामी लखे छे ने मुक्त मुनि उत्तम राजा ने कथा संभळावे छे। पूर अग्यारमू तरंग बावीस। संत नृप कुजेवाय के सिंहासन पराय श्री सहजानंद स्वामी सो बैठे महामुद पाय श्री सहजानंद स्वामी सो बैठे महामुद पाय संत जेव कर आए सब सबा बय अनुप तारे विच जिमी चंद ही श्याम सोहत सुख रूप तारे विच जिमी चंद ही श्याम सोहत सुख रूप। श्री सहजानंद स्वामी श्री हरिए संतोने अने दरबारों वगैरह ने जमाड़ा, पछी आवीने सिंहासन ऊपर बैठा। मन में आज घणो आनंद हतो, बधा संतो जम्या पछी त्यां आव्या, अनुपम सभा थई, ताराओनी वच्चे चंद्रमानी जेम सुखरूप घनश्याम श्रीहरि शोभता हता। धर्मकुमार श्री हरिए दोकड़ सरोद सितार तंबूर अने ताल आदिक वाजिंत्र मगाव्या। संतो ते वाजिंत्रों ने वगाड़वा लाग्या। ते वेळाए मुक्तानंद स्वामी ने ब्रह्मानंद स्वामी ते बन्ने महान गुणवान हता, तेओ त्यारे सरोद वगाड़वा लाग्या। जमाड़ीने आव्या एटले तरत महाराजे सभा करी। सभा करीने तरत ज कीर्तन भक्ति करिए एटले ऊंघ उड़ी जाय। શું થાય? ઊંઘ ઉડી જાય કીર્તન ભક્તિમાં। દોકડ વાગતા હોય, મંજીરા વાગતા હોય, કરતાલ વાગતી હોય, જમાડીને તરત કથામાં બેસાડો તો શું થાય? ઊંઘ આવી જાય। એટલે પહેલાં કીર્તન ભક્તિ અને પછી કથા। બધા સંતોને મહારાજે કહ્યું વાજિંત્રો લઈ આવો। ત્યારે બધા સંતો અલગ અલગ પોતાના વાજિંત્રો લઈને આવ્યા।
મુક્તાનંદ સ્વામી ના બ્રહ્માનંદ સ્વામી સરોદ લઈને આવ્યા. પ્રેમાનંદ મુનિ દુકડલી એવું બજાવન લગે સરસ હિતેવું, જ્ઞાનાનંદ મુનિ સુખાનંદા, જ્ઞાનાનંદ મુનિ સુખાનંદા, છતાર બજાવન લગે આનંદા, છતાર બજાવન લગે આનંદા. દેવાનંદ મુનિ ગાયક ભારી, તંબુરા બજાવત રાગ ઉચારી, નિર્વિકારી હરુ હરિ આનંદા. હવે દાદા તંબુરો આપવો પડશે. નિર્વિકારી હરુ હરિ આનંદા, તાલ દોનું બજાવ દરહંદા. પ્રેમાનંદ સ્વામીએ દોકળ લીધા, તેઓ સરસ રીતે એને વગાડવા આવ્યા. દોકળ એટલે આ તબલા. ગાવાનું સ્વામીને સરસ આવડતું, દોકળ એ હારા આવડતા. જ્ઞાનાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી ઘણા હરખથી સિતાર વગાડવા લાગ્યા. સિતાર બહુ સારો આવડતો હતો એ બે સંતોને. દેવાનંદ સ્વામી બહુ ભારે ગાયક હતા. આજે ગાવાનું શીખવા વાળાને મજા આવવાની છે. ગાવાનું શીખવાનું આપણે એક સંતે શરૂ કર્યું છે હમણાં, એટલે સંત રાજી થાય છે કે ગાવાનું આવ્યું એટલે મારી ફેવરમાં આવ્યું એમ. તેમણે તંબુર લઈને આલાપ કર્યો દેવાનંદ સ્વામીએ. નિર્વિકારાનંદ અને હરિયાનંદ બંને તાલ વગાડતા હતા. મોરચંગ લઈને વગાડતા સંત પણ જેવી ચાલ હતી એ પ્રમાણે વગાડવા લાગ્યા. આ પણ એક સંગીતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. તેમણે રાગ કલ્યાણની ચાલ વગાડીને કલ્યાણના પદ ગાયા. આ તો સંગીતવાળા કોઈ સંતો આ વિશે કથા કરે ને તો આનું વર્ણન જબરું કરે. જેમ કે આપણા શ્રીજી સ્વામી, એ જો હમણાં હોત તો આનું વર્ણન જોરદાર એક એક સાધનનું ને એક એકનું કરત. હવે આપણે તો તંબુરો ને તાલ ને બધું મંજીરા બધું હરખું, મોરચંદે હરખો, બધા ચંદ હરખા. આપણને કોઈ પૂછે આ કયો તાલ વાગે છે, ભાઈ જે વાગે વગાડ, હરખું વગાડ, બસ. હા બસ, કા પ્રેમથી જાગી જવા જોઈએ અમે, કા પ્રેમથી ઊંઘ આવી જવી જોઈએ, બેમાંથી એક થવું જોઈએ. આ કયો રાગ ગવાય છે, જે રાગ ગાવ એ ગાવ, ગમે એવું ગાજો. કાં તો અમને સાંભળતા સાંભળતા હારી ઊંઘ આવી જોઈએ, અને કાં તો ઊંઘ ઉડી જવી જોઈએ, પણ કંટાળો ના આવવો જોઈએ, એવું ગાવ. પણ આ બધું સંગીતનું જ્ઞાન ભગવાન શ્રીહરિએ પોતાના સંતોને સર્વાંગી તૈયાર કર્યા હતા. સંગીત હોય, સંસ્કૃત હોય, આ લોકોનું શિલ્પ સાહિત્ય હોય, બધામાં જ સંતો તૈયાર હતા, બધામાં જ. જેના કારણે દરેક બાબતો સંપ્રદાયની અંદર સારી રીતે વિકાસને પામી. દરેક ક્ષેત્રની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય મોખરે રહ્યો. અને આજે જ્યાં જ્યાં પણ એ પ્રકારના સાધુઓ તૈયાર થાય છે ત્યાં આગળ એ સંસ્થા, એ મંદિર, એના થકી એવા સારા કાર્યો થાય છે. કીર્તન ગાન સાંભળીને બધા દરબારો આવ્યા. શ્રીહરિ ની પાસે સૌ બેઠા. તે વેળાની સભા દેવોની સુધર્મા સભા કરતા પણ વિશેષ શોભી રહી હતી. આ સંગીતને સાંભળવા માટે બહુ બ્રહ્માદિક દેવો વિમાનમાં બેસીને આવ્યા. નંદ સંતો ગાય અને વગાડે. આ તો અક્ષરધામનું સંગીત, અક્ષર સંગીત છે, નિર્ગુણ સંગીત છે. આ સંગીત તો એવું છે કે આ સંગીતને જે સાંભળે એની વૃત્તિ પરમાત્મા સાથે જોડાય, અક્ષરના અધિપતિ સાથે જોડાય એવું સંગીત છે. જગતનું સંગીત નથી. ભવ ને બ્રહ્મા બધાય વિમાનમાં બેસીને, શિવ બ્રહ્મા બધા ત્યાં આવી ગયા છે ધોરાજીમાં. આકાશમાં વિમાનોની ઠઠ જામી ગઈ. દેવ ગાયકો ગંધર્વો, રંભા, ઉર્વશી આદિક અપ્સરાઓ, હુહુ અને ચિત્રરથ આદિક મોટા મોટા દેવ ગાયકો, આ બધા નાના ગાયકો છે, પ્રસિદ્ધ ગાયકો હુહુ અને ચિત્રરથ, એ બધાય
દેવ લોકના ને ઈશ્વર લોકના બ્રહ્માના લોકના બધા ગાયકો છે. ભવ અને બ્રહ્માની સભામાં ગાતા અને ઇન્દ્રની સભામાં તો ક્યારેક જ ગાતા એવા બધા ગાંધર્વોને તે કીર્તન ગાન સાંભળીને સમાધિ થઈ ગઈ અને ભવ બ્રહ્માને પણ સમાધિ થઈ. અપ્સરાઓ તો ચિત્રમાં આલેખેલી જનાતી હતી. આવી આખી આ ભગવાન શ્રી હરિ આગળ નંદ સંતોએ કીર્તન ભક્તિ કરી એની અસર દેવતાઓને ઈશ્વરોને થઈ ગઈ, બધાને સમાધિ લાગી ગઈ. અને સમાધિની અંદર વૈકુંઠ ગોલોક અક્ષરવાસી તાકે સુખ મે પરમ હુલાસી ઇનકુ મિલે હે સુખ હી એસા ઇનકુ મિલે હે સુખ હી એસા ઇનકી તુલ કોઉ ન આવે તેસા ઇનકી તુલ કોઉ ન આવે તેસા. વૈકુંઠ ગોલોક અને અક્ષરધામમાં રહેનારા મુક્તો જે આનંદ ઉલ્લાસને માને છે તે સુખ આ સમાધિમાં ગયેલાએ અનુભવ્યું. તે સુખની તુલના કોઈની સાથે કરી શકાય નહીં. સમાધિમાં આ લોકો ગયા વૈકુંઠ ગોલોક ને અક્ષરના મુક્તો જે સુખ લે છે એ સુખની અનુભૂતિ એ લોકોએ કરી સમાધિમાં. દેવતાઓએ અને ઈશ્વરોએ જેના કારણે એમને એવું સુખ અનુભવ થયો કે સુખની તુલના કોઈ સાથે કરી જ ન શકાય. અક્ષરધામમાં જે અપાર સુખ છે તેને મેળવવા માટે શ્વેતદીપના મુક્તો પણ હજી તપ કરી રહ્યા છે. શ્વેતદીપના મુક્તો કારણ શરીરના ભાવને ટાળવા માટે તપ કરે છે, નિરન્ન મુક્તો છે. અક્ષરધામનું સુખ એમને મેળવવું છે. શ્વેતદીપમાં ભગવાન 5 વખત દર્શન આપે છે પણ અખંડ ભગવાનના દર્શન નથી, જેના કારણે અક્ષરધામની લાલચ શ્વેતદીપના મુક્તોને રહે છે અને શ્વેતદીપના મુક્તો તપ કરે છે અક્ષરધામને પામવા માટે. આપણું જો કારણ શરીર બાળવા માટેની પ્રોસેસ કરવી હોય ભગવાનને તો એ મશીન છે શ્વેતદીપ. ત્યાં પ્રોસેસર મશીન એવું છે કે એમાં નાખે એટલે કારણ શરીર બળી જ જાય. બદ્રિકા આશ્રમ છે એ સૂક્ષ્મ શરીરના ભાવને ટાળવા માટેનું ત્યાં આગળ બધું આયોજન કરેલું છે. એ ભઠ્ઠીમાં નાખે બદ્રિકા આશ્રમની એટલે ત્યાં સૂક્ષ્મ શરીર બળી જાય. સ્થૂળ તો આ પૃથ્વી પર જ બળી જાય પણ સૂક્ષ્મ અને કારણ શરીર જો આપણે એ વાસનામય શરીરોને બાળવા પ્રયત્ન કરેલો ન હોય તો પછી ભગવાનને આ ભઠ્ઠીઓમાં નાખીને બાળવું પડે. જો આપણી રુચિ અહીંથી સારી હોય, આપણે પ્રયત્નશીલ હોઈએ, ભગવાનને મોટા પુરુષના બળે કથાવાર્તાનું શ્રવણ કરીને આપણી કસરોને ટાળવા મહેનત કરતા હોઈએ તો અહીંથી પ્લેન ઉપડે એટલે સીધું અક્ષરધામમાં જાય. પણ અહીં ગુણ બુદ્ધિવાળો છે, સત્સંગની અંદર બસ ખાલી પડ્યો છે, બાકી કાંઈ વિચારતો નથી, કાંઈ સાંભળતો નથી, કંઈ નહીં. તો ભગવાને તો બિરુદ આપ્યું છે કે હું લેવા આવવાનો અંધકાળે શરણાગત થયો એટલે ભગવાન એને ઉપાડીને પછી આ ધામોમાં પ્રોસેસ કરે ને ચોખ્ખો કરે. પરમ સુધીર એવા સર્વોત્તમ બદ્રિકા આશ્રમમાં રહેનારા ઋષિવરો પણ અક્ષરધામનું સુખ પ્રાપ્ત કરવા માટે જોરદાર તપ કરે છે. ભગવાન એવું કરે છે, ગોપાળન સ્વામીની વાતોમાં છે, પોતાનો ભક્ત હોય ને એની કોઈ કસર હોય ને તો એ ભક્તને સૌ પ્રથમ તો અહીંથી લઈ જઈને ધામ અક્ષરધામ બતાવી દે. અક્ષરધામ બતાવીને પછી એને હવે બદ્રિકાશ્રમમાં મૂકવો પડે એવો હોય અથવા તો શ્વેતદીપમાં મૂકવો પડે એવો હોય તો ત્યાં અક્ષરધામ બતાવીને પછી ન્યા રાખે. હવે એક વાર જોઈ લીધું હોય ને ઓલું એટલે અહીં બેઠા બેઠા રોજ જે તપ કરીને સંકલ્પ શું કરે, ક્યારે એ ધામને પામું, ક્યારે એ ધામને પામું. એકવાર જોઈ લીધું છે ને સુખ એટલા માટે હવે ક્યારે ત્યાં પહોંચું આવી જ ઈચ્છા થાય. એવી રીતે ભગવાન એક વખત અક્ષરધામ બતાવી દે છે. પછી એ ભક્તને ત્યાંનું ખેંચાણ રહે એને અર્થે ભગવાન આવું એકવાર અક્ષરનું સુખ બતાવીને પછી આ ધામોમાં તપ કરવા મૂકી દે. ચોખ્ખો કરવાનો હોય તો, રુચિ એને અહીં હરખી બાંધેલી ન હોય તો. એવા અક્ષરધામના મુક્તો અહીંયા કીર્તન ગાન સાંભળવા માટે આવ્યા. જે મુક્તો અહીં શ્રીહરિવરની પાસે નિત્ય સેવા કરવા અને રહેવા માટે ચાહે છે, જે મુક્તો અક્ષરધામના હતા
એ બધા આ ગાન સાંભળવા માટે સભામાં પહોંચી ગયા. જોકે વૈકુંઠ, ગોલોક, અક્ષરધામ, શ્વેતદ્વીપ અને બદ્રિકા આશ્રમ એ બધા ધામોમાં ભગવાન શ્રીહરિ અખંડ વિરાજમાન તો છે જ. આ બધા ધામોમાં ભગવાન અખંડ વિરાજમાન છે. અક્ષરધામની અંદર સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ છે. વૈકુંઠમાં લક્ષ્મીનારાયણ રૂપે ભગવાન દર્શન આપે છે. ગોલોકમાં રાધાકૃષ્ણ રૂપે દર્શન આપે છે. શ્વેતદ્વીપમાં વાસુદેવ નારાયણ રૂપે દર્શન આપે છે. અને બદ્રિકાશ્રમમાં નરનારાયણ રૂપે દર્શન આપે છે. એ બધા છે તો ભગવાનના જ સ્વરૂપો, પણ અક્ષરધામાધિપતિની વાત નોખી છે. એ સર્વ અવતારના અવતારી છે. એ બધા ધામોમાં ભગવાન શ્રીહરિ અખંડ વિરાજમાન તો છે, છતાં અનેક અધમ જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રીહરિજી મહારાજે જે આ વખતે અવતાર ધારણ કર્યો છે તેમનું સામર્થ્ય તો અપાર કહેવાય છે. તેથી જ અનેક જીવોને બહુ સંસારથી ઉદ્ધાર કરી રહ્યા છે. અપાર જોગ હો ગયે જોવું, અપાર જોગ હો વહી સોવું, જોગ જોગ હરી ધરત અવતારા, જોગ જોગ હરી ધરત અવતારા, ચરિત્ર કરત કૌવાર ન પારા, ચરિત્ર કરત કૌવાર ન પારા. અનેક યુગ વીતી ગયા છે, હજી પણ અનેક યુગ વીતશે. યુગે યુગે ભગવાન અવતાર ધરે છે અને ધારશે. અપાર ચરિત્ર કરે છે અને કરશે, તેનો ગણે પાર ન આવે. એક એક યુગમાં ભગવાનના અવતારો થાય છે, અવતારો થાય છે ને ભગવાન ચરિત્રો પણ કરે છે, એનો પાર જ ન આવે. એટલા અવતારો ને એટલા અવતારોના ચરિત્રો છે. એ બધા અવતારોને અને ચરિત્રોને યથાર્થ રૂપમાં લખી શકાતા નથી. જેની જેવી બુદ્ધિ હોય તેમ તે લખે છે. અપાર ચરિત્ર ગયા, અપાર ચરિત્ર કરી ગયા છે. અત્યારે શ્રીહરિ અપાર ચરિત્રો કરે છે, પણ જેની જેવી બુદ્ધિ હશે તે તેવું કહેશે. ભગવાને અપાર ચરિત્ર કર્યા છે ને અવતારોએ કર્યા છે, પણ જેની જેવી બુદ્ધિ હશે એ પ્રમાણે સ્વામી કે બધા કહેશે. પણ જે સ્વામીને અગત્યની વાત કેવી છે આ છે. અબ હરિ વિચરે જેસી ભાંતિ, ચરિત્ર કીએ જો અનેક હી જાતિ, એસે સુને નહીં સુનહી કબહી, એસે ન દેખે દેખહી ન અબહી. પરંતુ આ સમયે શ્રીહરિ જે રીતે વિચર્યા છે, અનેક પ્રકારે ચરિત્ર કર્યા છે, આવું ક્યારેય સાંભળ્યું નથી અને હવે સાંભળશું પણ નહીં. ભગવાને જે આ વખતે ચરિત્રો કર્યા છે, ઓહો, એવા ચરિત્રો કોઈ દી પૂર્વે કર્યા નથી. જેવી આ વખતે રીત અપનાવી છે કલ્યાણની, આવી રીત કોઈ કાળે અપનાવી નથી. મધ્યનું નવમું વચનામૃત મહારાજ કે અત્યારે જે આ સત્સંગમાં વાત થાય છે એને બહુ બ્રહ્માદિક ઈશ્વરો સાંભળે તો એ પણ એમ કે આ વાત તો ન ભૂતો ન ભવિષ્યતી એવી છે, ક્યારેય સાંભળી નથી એવી છે. ભગવાને એવા ચરિત્રો કર્યા છે ભગવાન શ્રીહરિએ, ભગવાન સ્વામિનારાયણે. આવું ક્યારેય દેખ્યું નથી, હવે ક્યારેય દેખશું પણ નહીં. બહુ બ્રહ્માદિક જે દેવો છે, શારદા, શેષ અને નારદ આદિક જે મુનિઓ છે, તે બધા વારંવાર એમ કહે છે કે શ્રીહરિએ આ અવતાર સર્વોપરી ધાર્યો છે. સ્વામી આ ગ્રંથ લખ્યો ને આની પાછળનો અભિપ્રાય એક જ છે, ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું જીવમાં દ્રઢ થાય. સ્વામી કેટલા બધા વિવેકથી બધી વાત કરે છે. સ્વામી કહે છે જેટલા અવતારોએ ચરિત્ર કર્યા, આગળ એક એક યુગમાં જે જે કર્યા, એ ચરિત્રોનો લખતા પાર આવે નહીં. એટલા ચરિત્રો ભગવાનના અવતારોએ કર્યા છે, એના મહિમાનો પણ પાર આવે નહીં. સ્વામીએ અવતારોનું અને અવતારોના ચરિત્રોનું પ્રતિપાદન કર્યું અને તરત પછી સ્વામીએ શું કીધું, પરંતુ આ સમયે શ્રીહરિ જે રીતે વિચર્યા છે, અનેક પ્રકારે ચરિત્ર કર્યા છે, આવું તો ક્યારેય સાંભળ્યું નથી. અવતારોને આદર પણ આપ્યો, અવતારોના ચરિત્રોને કલ્યાણકારી પણ ગણાવ્યા અને ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી પણ બતાવ્યા.
આનું નામ કહેવાય વિવેક. ભગવાન વ્યાસના વચનનું ખંડન ન થવું જોઈએ. ભગવાન વ્યાસે રચેલા શાસ્ત્રોના અવતારો, ભગવાનના જે અવતારો છે એ ભગવાનના જ સ્વરૂપો છે, એનું ખંડન કરીને ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કરીએ એ તો કલ્યાણના માર્ગમાં વિઘન છે. ભગવાનના જ સ્વરૂપો છે, અવતાર સ્વરૂપે ભગવાનના જ સ્વરૂપો છે, કારણ કે એમાં પરબ્રહ્મ પરમાત્માના ઈચ્છાથી કોઈ સંગ, કોઈ કળા અવતાર છે, કોઈ વિભૂતિ અવતાર છે, કોઈ અંશા અવતાર છે, કોઈ અંશાંશ અવતાર છે, કોઈ આવેશા અવતાર છે, બધાય પરમાત્માની ઈચ્છાથી છે, એના જ સ્વરૂપો છે. એનું ખંડન એટલે ભગવાનનું ખંડન છે. પણ સંતોએ કેટલો સરસ વિવેક આપ્યો, અવતારોને આદર, અવતારોના ચરિત્રોને કલ્યાણકારી કહેવા અને ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી પ્રસ્થાપિત કરવા. આ છે આપણા મુક્તાનંદ સ્વામી, આ છે આપણા આધારાનંદ સ્વામી. કેટલો સુંદર વિવેકથી સંતો આ પ્રતિપાદન કરે છે. અવતારોના ચરિત્રો પણ આપણે ગાઈએ છીએ, અવતારોનું પણ આપણે પૂજન કરીએ છીએ, ભગવાનના માન્ય દેવતાઓનું પણ આપણે પૂજન કરીએ છીએ, પણ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એ પણ એટલું જ પાકું રાખવાનું છે. એકડો મૂકીને કોઈ મીંડા કરવાના નથી, એકડાને રાખીને મીંડા કરવાના છે. મહારાજ એકડાની જગ્યાએ છે, બાકી બધું મીંડાની જગ્યાએ છે. મહારાજ એકડાની જગ્યાએ છે, એકડો ભૂસીને કાંઈ કરવાનું નથી, એકડાને રાખીને બધું જ થાય. મહારાજને રાખીને, મહારાજને સર્વોપરી જાણીને, મહારાજની આજ્ઞાને રાખીને, મહારાજના સમજીને બધાનો આદર, સત્કાર, ભાવ, પૂજન, કલ્યાણકારી, એની વાતો, એનો મહિમા, બધું જ ગવાય. મહારાજને મૂકીને કોઈનું કાંઈ ના થાય, કોઈનું કાંઈ ના થાય. મહારાજ એક જો છૂટી જાય, પૂરું, કશું રહ્યું નહીં. મહારાજ એક રહ્યા તો બધું જ રહ્યું. માટે અહીં કહે છે, બધાય વારે વારે શારદા, શેષ ને નારદ આદિક મુનિઓ પણ એમ કહે છે, શ્રીહરિએ આ અવતાર સર્વોપરી ધાર્યો છે. રાજાજીરાજ શ્રીહરિએ અનંત ભક્તોનું હિત કરવાને માટે અનંત ધામ કર્યા છે, એ બધા ધામ અક્ષરમાં રહ્યા છે. આ જે બધા ધામ કીધા, વૈકુંઠ, ગોલોક, એ બધા ધામ અક્ષરમાં રહ્યા છે. હવે કોઈને થાય અક્ષરમાં કેવી રીતે રહ્યા છે? તે ક્યારેય અક્ષરથી પૃથક ભિન્ન નથી, અક્ષરથી એ જુદા નથી. ભગવાનના ધામોને અક્ષરથી પૃથક કોઈ કહેશે તો તેને મોક્ષનું સ્થાન પ્રાપ્ત નહીં થાય. તે ધામોને જ્યાં સુધી અક્ષરથી પૃથક અને ભિન્ન કહેતા રહેશે ત્યાં સુધી તે લક 84માં ફરતા રહેશે. લો હવે આ જ વાત ઉપરથી, અક્ષરથી ભિન્ન એક પણ ધામ નથી, આ વાત ઉપરથી એક એવું પ્રતિપાદન થઈ જાય, ગોલોક કો, વૈકુંઠ કો, બદ્રિકાશ્રમ કો, શ્વેતદ્વીપ કો, કે અક્ષરધામ કો, બધું એક જ છે. ના, આ વાતથી એવું પ્રતિપાદન નથી થતું. જો એવું પ્રતિપાદન થતું હોય તો પંચાળાનું પહેલું વચનામૃત ખોટું પડી જાય. શ્રીજી મહારાજ કહે છે, મનુષ્યના સુખ કરતાં રાજાનું સુખ અધિક છે, રાજાના સુખ કરતાં ઇન્દ્રનું સુખ અધિક છે, ઇન્દ્રના સુખ કરતાં વૈકુંઠનું સુખ અધિક છે, સત્યલોકનું સુખ અધિક છે, સત્યલોકના સુખ કરતાં વૈકુંઠનું સુખ અધિક છે, વૈકુંઠના સુખ કરતાં ગોલોકનું સુખ અધિક છે, અને ગોલોક કરતાં ભગવાનના અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. જો ધામ જુદા ન હોય તો જ્યારે હોય ત્યારે મહારાજ વચનામૃતમાં વૈકુંઠ, ગોલોક, બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપને બ્રહ્મહોલ અથવા તો અક્ષરધામ શબ્દ વાપરીને ઉલ્લેખ ન કરે. જો ધામ એક સરખા જ હોય તો સુખના ભેદ ન પડે, જો ધામ એક સરખા હોય તો મુક્તના ભેદ ન પડે. અક્ષરધામની અંદર સ્ત્રી પુરુષ એવો ભેદ નથી, એવું ન થાય. જો ધામ જુદા ન હોય તો બદ્રિકા આશ્રમમાં સાપ નિમિત્ત કરવાની જરૂર જ ના પડે, બધું એક જ હોય તો. જો ધામ એક જ હોય તો બદ્રિકાશ્રમના મુક્તો સૂક્ષ્મ શરીરના ભાવને ટાળવા તપ કરે છે, અને શ્વેતદ્વીપના મુક્તો કારણ શરીરના ભાવને ટાળવા તપ કરે છે. હમણાં જ આ તરંગમાં આવ્યું કે બદ્રિકાશ્રમ અને શ્વેતદ્વીપના મુક્તો અક્ષરધામના મુક્તોની સ્થિતિને પામવા, અક્ષરધામને પામવા માટે તપ કરે છે. તો જો બધું એક જ છે, તેને તપ કરવાની જરૂર સી? હવે આ જ તરંગમાં આવ્યું કે ભગવાનના ધામોને અક્ષરથી પૃથક કોઈ કહેશે તો લક 84માં ફરતા રહેશે. લો હવે શું કરવું? અઘરું કરી નાખ્યું આ તો.
जुदू ही नहीं, भेगू ही नहीं, भेगू ही नहीं, जुदू तो एने समझवानू छे। एवी रीते धाम तो जुदा ज छे, धामना सुख पण जुदा छे। धामनी अंदर इष्टदेवनी जेने जे इष्टदेवने एने उपासना करी छे, इष्टदेवनी प्राप्ति पण एने जे थाई छे ए पण ए ए रीतनी थाई छे। पण अक्षरथी कोई धाम पृथक नथी एनो अर्थ ए थाई छे अक्षरधाम तो अधो ऊर्ध्व प्रमाणे रहित छे। अक्षर क्या नथी, अक्षरधामनो चिदाकाशनो प्रकाश कई जग्याए नथी, चिदाकाशनी अंदर ज बधुं छे। धामो बधाई चिदाकाशनी अंदर छे, अक्षरनी अंदर छे, अने आखू आखू आ ब्रह्मांडी अक्षरनी अंदर छे। आपणे एवुं कहीए के अत्यारे आपणे अक्षरधाममां ज बेठा छे तो त्यां ज बेठा छे। पंच विषयनो पड़दो हटे तो आपणे अक्षरधाममां ज छीए, कारण के अक्षरनुं तेज अहीं सुधी छे। जो अक्षरनुं तेज न होय, अक्षरे आ ब्रह्मांडने धारेलुं न होय तो आ ब्रह्मांड तो क्यारनुं उड़ी जाय। एक पण वस्तु अक्षरनी बार नथी। अक्षर एटलुं महत् छे। अधो ऊर्ध्व प्रमाणे रहितनो अर्थ जे थाय अधो अने ऊर्ध्व प्रमाणे रहित, कोई प्रमाण नहीं, एवो चिदाकाशनो ए प्रकाश छे। એટલે અક્ષરની અંદર જ બધા ધામ છે, અક્ષરની અંદર જ બધા બ્રહ્માંડો છે, જેટલી દુનિયા દેખાય છે બધું અક્ષરની અંદર છે। માટે આપણે અક્ષરધામમાં જ બેઠા છે, એનાથી પૃથક કોઈ ધામ નથી, એવી રીતે અહીં સમજવાનું છે। પણ એવી ક્યારેય સમજણ કરવાની નથી કે બધા ધામો એક જ છે। બદ્રિકાશ્રમ કો, ગોલોક કો, સ્વેદદીપ કો, અક્ષરધામ કો, બધું એક છે એવી સમજણ તો કોઈ કાળે કરવાની નથી। જો એવી સમજણ થઈ જાય તો પછી સર્વોપરીપણું સમજવાનું પણ રહી જાય અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રાપ્તિ પણ આપણને જીવનમાં ન થાય। માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધામ એટલે અક્ષરધામ, અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સર્વોપરી સ્વરૂપ એટલે આપણને મળ્યા એ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ, એ સર્વોપરી સ્વરૂપ। બાકી બધું રિસ્પેક્ટ ઓલ, બધા જ ધામને વંદન છે, બધા જ ધામ માન્ય છે, બધા જ ધામ કલ્યાણકારી છે, બધા જ ધામના મુક્તો કલ્યાણકારી છે, મુક્ત છે, જન્મ મરણથી રહિત છે, મુક્તો જ છે, કોઈ માયિક નથી। માયાનો પ્રવેશ આ એકેય ધામમાં નથી, બદ્રિકાશ્રમ, શ્વેતદીપ, ગોલોક, વૈકુંઠ ક્યાંય માયાને પ્રવેશ નથી, બધા દિવ્ય ધામો છે। ત્યાં રહેલા મુક્તો ભગવાનનું સુખ લે છે, પણ અક્ષરધામ જેવું એકેય ધામમાં સુખ નથી। અક્ષરધામના જે મુક્તો છે, ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળા મુક્તો, એના જેવી સ્થિતિ, અનાદિ મુક્તોની સ્થિતિ, કોઈ ધામમાં મુક્તોની એવી કોઈ સ્થિતિ નથી બીજા ધામોમાં। અક્ષરધામના અધિપતિ જે છે, એ અધિપતિ સર્વોપરી સર્વ અવતારના અવતારી, એવું સામર્થ્ય કોઈ પાસે નથી। એક અને માત્ર એક જ છે જે અક્ષરધામના તખત ઉપર બેઠા છે, એ ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજા પાસે એવું કોઈ વસ્તુ નથી, એવું એ ધામ છે। માટે અક્ષરધામ જ આપણને ઈક્ષિપ, આપણને અક્ષરધામ સિવાય બીજું ખપે નહીં, અક્ષરધામના અધિપતિ સિવાય બીજું કાંઈ ખપે નહીં, અક્ષરધામના મુક્તોની પંક્તિ સિવાય બીજે ક્યાંય બેસવું નથી। આ નિર્ધાર બહુ પાકો રાખો। શાસ્ત્રોમાં તરહ તરહના શબ્દો આવશે, સમજાય કે ના સમજાય, પણ એક વાત બહુ ચોખ્ખી રાખવાની, મારા મહારાજ જેવું કાંઈ નથી, મારા મહારાજનું ધામ છે એવું કાંઈ નથી, મારા મહારાજના મુક્તો છે એના જેવા મુક્તો કોઈ ધામમાં નથી, બસ એની જે સ્થિતિ છે, એને જે મહારાજનું સુખ છે એવું કોઈ મુક્તને નથી। અક્ષરધામ એટલે અક્ષરધામ, તેજ તેજને તેજના દરિયા જ્યાં છે, સુખ સુખને સુખના દરિયા જ્યાં છે, અનંત મુક્તો જે આનંદથી ભરેલા રહે છે, અનંત મુક્તો જ્યાં સહજાનંદ સાગરમાં ડૂબેલા રહે છે, અનંત મુક્તો જ્યાં સહજાનંદના એક એક રોમમાં હમાઈ જાય છે, અનંત મુક્તો એવા છે જે ભગવાનની મૂર્તિમાં સમાઈને ભગવાનના દર્શન કરે છે, એવા અનાદિ મુક્તો પણ છે, અને ભગવાનની સન્મુખ પણ ભગવાનની સાથે એક વૃત્તિથી જોડાઈને ભગવાનના મૂર્તિના દર્શન કરતા હોય એવા પણ લાખો ને ખરબો મુક્તો ત્યાં આગળ છે, એ મુક્તોની પંક્તિમાં જઈને બેસવું છે। શાસ્ત્ર જ્યારે તમે જાતે વાંચતા હો, જાતે વાંચતા હો, શાસ્ત્રો છે ને શબ્દોનું જંગલ છે, શબ્દોનું જંગલ એટલે શાસ્ત્ર। જંગલની અંદર જેમ અટવાઈ જવાય એમ જાજા શાસ્ત્રના શબ્દ પણ અટવાવી દે। માટે જેમ કોઈ ઘાટું જંગલ હોય પણ એક બેટરી લઈને આપણે ચાલતા હોય ને, એ બેટરી આખું જંગલ પસાર કરી દે, એમ યાદ રાખો શાસ્ત્રો તમે જાતે વાંચતા હો,
સારું છે, વાંચવું જ જોઈએ. ચરિત્રોના ગ્રંથો મહારાજના વાંચશો, બહુ વાંધો નહીં, પણ તાત્વિક વાતો આવે ત્યારે એક બેટરી હાથમાં ચોક્કસ રાખવી. કોઈ પણ શાસ્ત્ર ઉઠાવીએ, એક બેટરી પાકી મને મળ્યા મારા મહારાજ સર્વ અવતારના અવતારીને સર્વોપરી છે, એનું સર્વોપરી ધામ અક્ષર ધામ છે. એ એ બે વસ્તુને બરાબર કમ્પ્લીટ મગજમાં રાખી અને પછી બેટરી લઈને શાસ્ત્રના શબ્દો વચ્ચે જઈએ તો વાંધો ના આવે. નહીં તો જાજી બુદ્ધિ હોય ને તો જાજો પ્રોબ્લેમ થાય. ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કે શાસ્ત્રના શબ્દ સાંભળીને મતિ ભ્રમી જાય છે, સ્વામીએ વાતોમાં કીધું. એટલા માટે જ મધ્યના 13મામાં શ્રીજી મહારાજને કહેવું પડ્યું, શાસ્ત્રમાં તો વાત લખી રાખેલી હોય પણ સત્પુરુષ પ્રગટ થાય તેરાના મુખથી જે કથા સાંભળે છે એને વાત સમજાય છે, બીજાને નથી સમજાતી. સત્પુરુષ જ્યારે પ્રગટ થાય, આ શબ્દ શ્રીજી મહારાજનો છે, પ્રગટ થાય ત્યારે એ શબ્દ સમજાય છે, નહીં તો શાસ્ત્રના શબ્દ નથી સમજાતા. માટે મહારાજનું સર્વોપરીપણાની બેટરી મૂકીને તો કોઈ શાસ્ત્રને ક્યારેય ગોળવવું જ નહીં. એટલું સમજાય એવું હોય તો જ વાંચવું. કંઈ પણ વાંચીએ એમાં એ જ ગોત્ય કે મારા મહારાજનું સર્વોપરીપણું કેમ આવે છે, મારા મહારાજનો મહિમા મને વધારે સમજાય એવું કેમ આવે છે. કારણ કે આપણે તો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનો જેટલો મહિમા સમજીશું ને એટલું આપણા જીવમાં બળ આવશે. આપણને અંતકાળે લેવા એને આવવું છે. આપણને ઈચ્છા એવી છે કે મારા મહારાજ મને અંતકાળે લેવા આવે, મને દર્શન આપે. આપણને એ સ્વરૂપ ઈષ્ટ છે, માટે એનો મહિમા જેમ સમજાય એવો પ્રયત્ન રાત દિવસ આપણે કરવો જોઈએ. આ પ્રગટ શ્રીહરિમાં જે મહિમા રહે છે તે બધાને સ્વયં પોતે જ દેખાડે છે. બીજાથી તો તે મહિમા કઈ રીતે કહી શકાય, તેમના મહિમાનો તો વેદો પણ નેતિ નેતિ કહીને ગાય છે. યથાર્થ રૂપમાં તે વેદો પણ કહી શકતા નથી. તે અક્ષરનો આત્મા છે અને જે અક્ષરથી અતિશય પર છે તે જગતના આધારરૂપા ધર્મકુમારે વેદની ચારેય મૂર્તિઓ ધારી છે. તે વેદોમાં જેટલા મોક્ષપરક વચન છે તે સ્વયં શ્રીહરિ પોતે જ છે, અર્થાત શ્રીહરિની મૂર્તિ છે. અને ધર્મ અર્થ અને કામપરક જે જે વચન છે તે પોતાની મૂર્તિ સ્થાપવા માટે છે. વેદોના વચનોને વેદો જેને પરબ્રહ્મ તરીકે સ્વીકારે છે એ આ ભગવાન શ્રીહરિ પોતે છે, એમ આધારણ સ્વામી લખે છે. વિરાટ સ્વરૂપ જેવું શ્રીહરિનું જ એક રૂપ છે તે રીતે જ આ વેદો પણ શ્રીહરિનું સ્વરૂપ છે. જ્યાં જેવું પ્રયોજન હોય ત્યાં તેવે રૂપે તેઓ રહે છે. પરબ્રહ્મ પુરુષોત્તમને સમજવા માટે બ્રહ્માની બુદ્ધિ જો અલ્પ દેખાતી હોય તો માનવીની બુદ્ધિ શું લેખામાં. સાંભળીએ, પરબ્રહ્મ પુરુષોત્તમને સમજવા માટે બ્રહ્માની બુદ્ધિ જો અલ્પ દેખાતી હોય, જેને આ જગત રચ્યું છે ને, જગતના સ્રષ્ટા બ્રહ્મા, કેટલી બુદ્ધિ, એક સરખી ફિંગરપ્રિન્ટ નથી કોઈની, એક સરખી આંખની કીકી નથી કોઈની, આટલું સરસ મજાની બ્લ્યુપ્રિન્ટો, આટલા હજારો લાખો કરોડો જીવન અબજો જીવોની કાઢી શકે છે એવી બ્રહ્માજીએ કેવું બ્રહ્માજી પાસે સંશોધન હશે કે એમને આવી તૈયારી કરેલી છે. એવા બ્રહ્માજીની બુદ્ધિ ભગવાનને સમજવા માટે કેવી કહેવાય છે? અલ્પ. અલ્પ જેને આખું આ બ્રહ્માંડની રચના કરી, જેને આખી આ સૃષ્ટિની રચના કરી, જેને પહાડો, નદીઓ, દરિયા, આ બધું જેને રચ્યું છે, એમાં જીવોની રચના જેને કરી છે, અલગ અલગ શરીરોની રચના જેને કરી છે, એવા સૃષ્ટિના કરતા બ્રહ્માની બુદ્ધિ પણ પરમાત્માને સમજવા માટે અલ્પ કીધી છે, તો મારીને તમારી બુદ્ધિ તો છે જ નહીં એવું કહીએ તો હાલે. બ્રહ્માજીની બુદ્ધિને અલ્પ કહે છે શાસ્ત્રો, પરબ્રહ્મને સમજવા માટે. તો આપણે એમ કહીએ કે મારામાં બુદ્ધિ છે ભગવાનને સમજવાની, તો આપણે તો મૂર્ખ ગણાઈએ. આપણામાં બુદ્ધિ જ નથી. વગર બુદ્ધિ હાલે છે, વગર એન્જિને ગાડી હાલે, પણ આ તો ભગવાનનો પ્રતાપ, વગર બુદ્ધિ હાલે છે. બોલો, વગર બુદ્ધિ હાલે છે. આપણામાં બુદ્ધિ ક્યાં? બ્રહ્માની બુદ્ધિ અલ્પ હોય તો આપણી શું, માનવીની બુદ્ધિ શું લેખામાં? માનવ તો કરોડો કલ્પ સુધી તે પરબ્રહ્મ શ્રીહરિને સમજવા પ્રયત્ન કરે. કેટલા કલ્પ? કરોડો કલ્પ. એક કલ્પ એટલે 8,64 કરોડ દિવસ. 8,64 કરોડ દિવસ જાય ત્યારે એક કલ્પ થાય. એવા કરોડો કલ્પ સુધી મનુષ્ય ભગવાનને સમજવા પ્રયત્ન કરે તો પણ યથાર્થ સમજી શકતો નથી.
जो अक्षरधाम में जवानू होय तो सत्संग नो जोग ज्यां जाव त्यां सर्वत्र राखवो, जेम जेम सत्संग करवामां आवे तेम तेम संशय रूप रोग ने हरे छे। अहीं आगळ एम के छे, जेने अक्षरधाम में जवानी इच्छा होय एने सत्संग नो योग ज्यां जाव त्यां राखवो। आजे कच्छना भक्तों ने धन्यवाद आपवा घटे, वर्षो पहला ए बधाय आफ्रिका गया, जे दिवसे प्लेन पर नोता आलता नावड़ा में बेहीने जवानु हतुं, ते दी मोटा सदगुरु संतोए ने कीधेलू ज्यां जाओ त्यां एक आ मूर्ति लई जाओ, पांच छ जना भेगा थईने भजन करजो, वधारे भेगा थाव तो एक नानू मंदिर करजो। ए भक्तोए सत्संग ने ज्यां गया त्यां राखी मूक्यो छे, तो आजे एनो सत्संग प्रेरणादायी बनी रहेशे, सत्संगनी रीतेनी प्रेरणादायी बनी रहेशे। કેટલા દૂર દૂર રહ્યા મોટા સંતોથી, તો પણ ત્યાં ગયા તો સત્સંગ રાખ્યો। મોટા ધનપતિઓ હોય, પાણીના પ્રવાહની જેમ જેને ત્યાં પૈસા વહેતા હોય, મંદિરમાં આગેવાન હોય, પણ સૌથી પહેલાં સાવરની લઈને મંદિર એ વાળતા હોય, કથા શરૂ થાય તો સૌથી પહેલાં પહેલી લાઇનમાં એ બેઠા હોય, એને સત્સંગનો યોગ રાખ્યો કહેવાય। સત્તા મળે એવું છે, અમુક મંદિરોમાં તો એવું છે કે ત્યાં મંદિરોની અંદર જે કોઈ મંદિરોના ટ્રસ્ટી હોય કે મંદિરમાં આગેવાન થયા હોય ને, પ્રમુખ રહ્યા હોય ને બધા, એને તો હૌથી પહેલાં કથામાં આવીને બેહવાનું, શરત જ એ કે એને હૌથી પહેલાં કથામાં હોવા જોઈએ ને હૌથી પહેલાં સેવામાં હોવા જોઈએ। રૂપિયાની સેવા પણ એટલી જ કરવાની, આખું મંદિર એકલો ઊભું કરી દે એવું હોય તો એ સેવામાંય હોય, અને આ તો આંખોએ જોયું છે, મંદિરની અંદર આખું મંદિર એકલાએ ઊભું કર્યું હોય એવા હોય, આગેવાન મંદિરના હોય, સાવરની લઈને કચરો વાળે, સૌથી પહેલાં મંદિર ખુલ્યું હોય પહેલાં તે આવી જાય, કચરો વાળે, બધા માટે આસન પાથરી દે, હરિભક્તો માટે સૌથી પહેલી લાઈનમાં બેસી જાય, બધા પૂરું થાય પછી પાછું રસોડામાં પ્રસાદ શેકવાનો હોય ને તો પ્રસાદ શેકવા માટે પણ એ જાતે જ જાય, સત્સંગને આટલો જાળવી રાખ્યો હોય। ધન્યવાદ છે ભગવાનના મોટા પુરુષોની કૃપા, એવા એવા જે જે એવા મુક્તાત્મા હોય એની ઉપર બહુ કહેવાય, જેને સત્સંગમાં થોડી સત્તા મળે, સત્સંગમાં કાંઈક થોડું ઘણું આપણે કંઈક કરતા હોઈએ અને ચૂકી જઈએ પછી સત્સંગ બહુ મોટું નુકસાન। આજે મને એ વાતનો આનંદ છે, આ કથા વાર્તાનું શ્રવણ કરતા ભગવાનના ભક્તો ખરેખર સત્સંગને જ્યાં જાય ત્યાં રાખી મૂકે છે, દેખાય છે, દેખાય છે, ક્યારેય કોઈને સાચવવા નથી પડતા હોતા। અહીં કેવું હોય છે, અહીં મોટા સમયમાં હોય ત્યારે કોઈ ભગવાનનો ભક્ત સેવા, મોટી સેવા કરી શકતો હોય, 1 લાખ રૂપિયાની સેવા કરી શકતો હોય, 50,000ની સેવા કરી શકતો હોય, 25,000ની, કોઈ હરિભગત 500ની સેવા કરી શકતો હોય તો એ 50,000 વાળો કે 1 લાખ વાળો પણ એની ભેગા જ સેવા કરતો હોય, જે સેવા 500 વાળો કરતો હોય એની ભેગા જ ઓલા સેવા કરતા હોય, જ્યાં 500 વાળો જમવા બેસતો હોય એની સાથે જ ઓલો જમવા બેસતો હોય, આવું જ્યારે જોઈએ છે ને ત્યારે હૃદયથી રાજી થવાય છે। કોઈ પ્રકારનો વટ નહીં, કોઈ પ્રકારનું માન નહીં, કોઈ પ્રકારનું મેં દીધું છે કે મારાથી થાય છે, અથવા તો જેની પાસે કાંઈક થોડી ઘણી સત્તા છે, સત્તા છે સહી કરવાની, સત્તા છે કંઈક વહીવટ કરવાની, સત્તા છે એવાને પણ ક્યારેય પણ કોઈ વહીવટનો નશો નથી ચડતો। હું સહી કરું છું, હું આગેવાન, મને કર્યો છે તો હું આગેવાન જ રહું, આવું નથી થતું કોઈ જગ્યાએ, ક્યારેય એવું બોલતાય નથી કે ભાઈ અમારી સહીઓ પર બધું હાલે છે, અમે સહી ના કરીએ તો શું હાલે, આવું બોલતાય નથી, વિચાર શુદ્ધોય નથી કરતા, બોલવાનું તો ઠીક અને વિચાર શુદ્ધો પણ નથી આવતો। આવું જ્યારે જોઈએ ને ત્યારે થાય, કાં તો ભગવાનની કૃપા હોય ને તો રહે, બાકી તો હરો મદ ચડ્યા વિના કેમ રહે। આપણે પૈસા દઈએ, સત્તા મળે, આગેવાન ગણાતા હોઈએ અને મદ ના ચડે, એ તો બહુ અઘરી વાત છે, પણ કાં તો ભગવાન ને કાં તો ભગવાનના મોટા પુરુષો જાળવતા હોય અને એ મુમુક્ષુઓને પણ એવી ખેવ ના હોય કે આપણે આપણા કલ્યાણને અર્થે છે, એટલે આવું થાય। બાકી અઘરું તો બહુ છે, કારણ કે એવું દેખાય છે કે વ્યક્તિને જ્યારે સત્તા ન મળી હોય ને ત્યારે ખરેખર સુખેથી ભગવાન ભજતો હોય, અને સત્તાવાળો થાય ને એટલે વહીવટ્યો જીવ થઈ જાય, કેવો થઈ જાય, વહીવટ્યો,
જ્યાં સુધી એને વહીવટમાં નહોતો મૂક્યો ને ત્યાં સુધી એટલું સરસ ભજન કરતો હોય, એટલું સરસ ભજન કરતો હોય. કથા, વાર્તા, શાસ્ત્રોનું વાંચન, મનન, ચિંતન, છેલ્લો જન્મ કરવા માટેના વિચારો, અને વહીવટમાં પડી જાય એવો વહીવટીઓ જીવ થઈ જાય. હું હોઉં કે તમે હો, ત્યાગી હોય કે ગૃહી હોય, ધ્યાન જો ન રાખીએ તો ગમે તે જગ્યાએ પતન થાય. અને એવો વહીવટીઓ જીવ થઈ જાય ને એવો વાલો લાગે, એવો વાલો લાગે. પેલું ચિંતન, ભજન, કથા બધું જ ઉડી જાય, બધું ઉડી જાય. આવું તો કેટલાય મુમુક્ષુના જીવનમાં વિઘ્ન ઊભા થતા હોય. માટે જ્યારે આપણાથી કોઈ સેવા થાય, આપણને કોઈ સત્તારૂપી સેવા મળી હોય, દાસના દાસ થઈને ભગવાનને રાજી કરો. આપણું લક્ષ્ય ચૂક્યા વિના, મારું લક્ષ્ય ક્યું છે એની બાજુ નજર રાખી આગળ વધવું. નહીં તો ગોપાળાનંદ સ્વામીને મળેલા મંગળિયાને જો થતું હોય તો બીજાની વાત શું કરવી. પણ જેને નથી થતું એને સમજવાનું બહુ મોટા ભાગ્ય છે. અમારી ઉપર ભગવાનને મોટા પુરુષોની બહુ કૃપા છે, અને એ પણ ભક્તો એટલા સજાગ છે જેના કારણે નથી થતું. એવું સંકલ્પે ના થતો હોય એવા ભક્તો છે. સંકલ્પે ના થતો હોય ખરેખર એ દર્શનીય અને વંદનીય છે. સંકલ્પ ના થાય જેને. જો અક્ષરધામમાં જવાનું હોય તો સત્સંગનો જોગ જ્યાં જાવ ત્યાં સર્વત્ર રાખવો. સત્સંગ રે એટલે આ બધું આવે જ નહીં. પછી સત્સંગ જેને ના હોય એને આ બધું આવે. કથા વાર્તા જેને ના રે એને બધું આવે. કથા વાર્તા હોય એટલે એ તો કથા વાર્તાનો રંધો બધું વાગતું રહે ને બધું સ્મૂથ જ થતું જાય. આપણું કાંઈ રહે જ નહીં આપણી પાસે. એ રીતે શ્રીહરિનો અપાર મહિમા સમજીને શિવજી હાથ જોડીને વારંવાર કહે છે ને, વર માગે છે મને સદાને માટે સત્સંગ પ્રાપ્ત થાય. જો સત્સંગનો યોગ રહે તો ક્યારેય વિઘ્ન ના આવે. શિવજી પણ હાથ જોડીને માગે છે મને સદાય સત્સંગ મળે. જ્યું જ્યું રહે સત્સંગ કે જોગા, ત્યું ત્યું મીટે સંશય મહારોગા. સંશય રૂપ રોગ અપારા, સંશય રૂપ રોગ અપારા. સતસંગ વિન ન જાવે લગારા, સતસંગ વિન ન જાવે લગારા. જેમ જેમ સત્સંગનો જોગ રહે તેમ તેમ સંશય રૂપ રોગ ટળે. સંશય છે ને એ જ સૌથી મોટું વિઘ્ન છે. ભગવાનમાં શંકા થાય, ભગવાનના મોટા પુરુષોમાં શંકા થાય, ભગવાનના રચેલા શાસ્ત્રોમાં શંકા થાય, દિવ્ય સંત અને ભક્તમાં શંકા થાય એટલે સત્સંગ આપણો જાય. સંશય એટલે સત્સંગમાંથી પડવા માટેની સાપ સીડી. સત્સંગમાંથી સંશય થયો નથી અને સાપનું મોઢું ખોલ્યું નથી, સમજવાનું. ભગવાનમાં સંશય થયો, આપણા 5 સંકલ્પ ભગવાને પૂરા કર્યા, ખરેખર બળિયા થઈ ગયા, અને 2 સંકલ્પ ભગવાને પૂરા ના કર્યા, ભગવાન જેવું કાંઈ છે જ નહીં, આલો ભગવાન બદલો, સ્વામિનારાયણ ભગવાનની જગ્યાએ બીજા ભગવાન આવે. ભગવાને બદલી નાખતો હોય, ભગવાને બદલી નાખતો હોય તો શાસ્ત્ર બદલી નાખે, સાધુ બદલી નાખે, એમાં શું? સંશયાત્મા વિનશ્યતિ. સત્સંગ કરીને વાલા ભક્તો, મારે અને તમારે એક વસ્તુની દ્રઢતા કરવાની, ભગવાન સ્વામિનારાયણમાં નિશંક થવાનું છે. જે કરે જેમ કરે એમ, જે કરતા હશે જેમ કરતા હશે, બધું જ મારા હિતમાં છે. એનું કરેલું બધું જ મને મંજૂર છે. એ હિત કરતા હતા, મારા હિત કરતા છે, અને મારા હિત કરતા જ રહેશે. એ હિત કરતા હતા, છે અને રહેશે. મારું હિત જ કરે, અહિત કરે જ નહીં. મને અહિત દેખાતું હોય, મારા મનને અહિત દેખાતું હોય, મારી બુદ્ધિને અહિત દેખાતું હોય, પણ મારો વાલો મારું અહિત કરે જ નહીં. મને સુડીએ ચડાવે તો પણ મારું હિત કરે, મને ફાંસીએ ચડાવે તો પણ મારું હિત કરે, મને બંદીખાને નાખે તો પણ મારું હિત કરે, ગધેડા ઉપર મને રીંગણાની માળા પહેરાવીને ચૂનો ચોપડીને ઊંધા માથે ફેરવડાવે તો પણ મારું હિત જ કરે. એ મારા અહિત કરતા હતા નહીં, છે નહીં, હશે નહીં. જેને મારું ગર્ભવાસમાં મારું રક્ષણ કર્યું, જેને ગર્ભની બહાર આવ્યા પછી મારું જતન કર્યું, એટલું જ નહીં, બહાર આવ્યા પછી આજ દિવસ સુધી જે મને જાળવે છે એવા પરમાત્મા મારું અહિત થાય એવું કેવી રીતે કરે, એમ નિશંક ભગવાનના સ્વરૂપમાં જે થવું એનું નામ છે સત્સંગ. ભગવાનના સ્વરૂપમાં નિશંક રહેવું. આપણને જેને ભગવાન ઓળખાવ્યા છે, જેના થકી આપણે ભગવાનમાં જોડાયા છીએ,
जेना थकी आपणे भगवान मां वधु ने वधु ऊंडा डूबता जईए छीए। आपणे धर्म ज्ञान भक्ति ने वैराग्य रूपी एकांतिक धर्मनुं जे प्रदान करता होय, ज्यारे आपणे सत्संगमां आव्या त्यारे सत्संगनी कंई खबर ना होय, अने जेना थकी आपणे भगवानमां अनंत गणा जेटला बनीए एटला दिवसे दिवसे डूबता जता होईए, એવા ભગવાનના મહાપુરુષોમાં પણ નિશંક રહેવું એ સત્સંગ કર્યાનું ફળ છે। ભગવાન અને ભગવાનના એવા મહાપુરુષોમાં જે સંતો અને ભક્તોના સંગે, જે સંતો અને ભક્તોના સથવારે, જે સંતો અને ભક્તો આપણી જેમ મુસાફર બનીને આપણી ભેગા ખંભેથી ખંભો મેલાવીને હાલતા હોય, અને જેને આપણને ભગવાનને ભગવાનને એવા સત્પુરુષોના દર્શન કરાવી એમાં હેત કરાવી હોય, અને આપણા અનુભવથી આપણે એની અંદર ઊંડા ઉતર્યા હોય, તેવા સંતો ભક્તોમાં પણ નિશંક રહેવું એનું નામ છે સત્સંગ। જો સંશય થઈ ગયો એટલે તરત સત્સંગ ચૂથાવા માંડે। એક એક મને એક આત્મા એવો આ પૃથ્વી પર બતાવો કે જેને સત્સંગમાં શંકા થઈ હોય અને એનો સત્સંગ ચૂથાયો ના હોય। એક વ્યક્તિ આ પૃથ્વી પર એવો નથી થયો, પહેલાનો તો થયો, અત્યારે નથી ને ભવિષ્યમાં નહીં હોય। વસ્તા ખાચરને જેવો ભગવાન સ્વામિનારાયણમાં સંશય થયો, કંઠી ગેલામાં જતી રહી, રહ્યો સત્સંગ ના રહ્યો, જતો રહ્યો, કંઠી ગેલામાં જતી રહી। લો વસ્તા ખાચરને, આ કાર્યના વસ્તા ખાચરને, એવા તો કેટલા કેટલાને જે તે સમયે એટેકો આવી ગયા સંશયના કારણે। શાના કારણે થયું? સંશયના કારણે। માટે સત્સંગ એવો કરવો, નિશંકપણે કરવો, આત્માના અનુભૂતિથી કરવો, નિશંકપણે અને સંશય રહી। તેનો અર્થ હું એવો નથી કહેતો આંધળા થઈ જાઓ, એનો અર્થ હું એવો નથી કહેતો અંધશ્રદ્ધા લગાડી દો, એનો અર્થ હું એવો નથી કહેવા માગતો કે કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં જોયા વિના ચોંટી જવું, એનો અર્થ એવો નથી। મુમુક્ષુ જાગતો જોઈએ, મુમુક્ષુ સજાગ જોઈએ, પોતાના કલ્યાણ કોઈ રીતે બગડે નહીં એવી ખેવનાવાળો જોઈએ, પણ મુમુક્ષુ એટલો સાચો જોઈએ। મુમુક્ષુનો અધિકાર છે એને સત્ય, સાચું અને ઊંચું શ્રેષ્ઠ, કારણ કે શ્રેષ્ઠ પ્રાપ્તિ કરવી હોય તો શ્રેષ્ઠ મળેલું હોવું જોઈએ, તો જ થશે, નહીં તો નહીં થાય। અને એના માટે સત્સંગનો યોગ રાખવો પડે, સત્સંગથી બધું મળે। જેમ જેમ સત્સંગનો જોગ રહે તેમ તેમ સંશયરૂપ રોગ ટળે। સંશય એક અપાર અને મહાન રોગ છે, સૌથી મોટો રોગ જ આ છે। સંશયરૂપ રોગ અપાર, સંશયરૂપી રોગ અપાર છે અને મહાન છે પાછો, એવો રોગ છે કોઈ દી ટળે જ નહીં। એકવાર શંકા થઈ ગઈ તે થઈ ગઈ। એક ભાઈને ખબર નહીં, એનો એકનો એક દીકરો ધામમાં જતો રહ્યો, 22 વર્ષે કેવો જતો રહ્યો હશે, તે ઘરનું સિંહાસન ચાર રસ્તા પર મૂકી દીધું એને, બોલો, ઘરનું સિંહાસન ઘરમાંથી કાઢીને ચાર રસ્તા પર મૂકી દીધું કે ભગવાન છે જ નહીં, હોય તો મારો દીકરો 22 વર્ષનો મરે કેમ, દુનિયામાં બીજાના મારવાના, મારો દીકરો કેમ માર્યો, સિંહાસન ચાર રસ્તાએ મૂકી દીધું। એ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થયું ને ત્યારે એને એવો રોગ થયો હતો વર્ષો પહેલા, કોવિડ તો આજે જ આવ્યો, આ કોવિડ તો આજે આવ્યો કે આજે કોઈની અંતિમ યાત્રામાં કોઈથી જવાય નહીં, પણ એ જમાનામાં એ વ્યક્તિને એવો રોગ થયો હતો। મેં એક મોટા હરિભગત થકી સાંભળેલું અને એક બહુ મોટા પુરુષ સંપ્રદાયમાં છે હજુ આજે, એના એ આશ્રિત હતા। શંકા ભગવાનમાં થઈ એટલે મોટામાં તો થઈ જ જાય, સિંહાસન ચાર રસ્તા પર મૂકી દીધું, એ વ્યક્તિનું મૃત્યુ એવી રીતે થયું, એ જમાનામાં એવો મોટો રોગ થયો હશે, અને એ 35-40 વર્ષ પહેલાંની જ વાત, કે એવો રોગ કે એનો અગ્નિ સંસ્કાર થાય, એને એવી ગાંઠો થયેલી શરીરમાં કે એ ગાંઠ જો ફાટે અને એમાંથી જે જીવાણુઓ નીકળે એ કોઈના શ્વાસમાં જાય તો એને પણ રોગ એવો થાય। એના અગ્નિ સંસ્કારમાં પ્રતિષ્ઠિત માણસ, મોટો રૂપિયાવાળો માણસ પણ એના અગ્નિ સંસ્કારમાં 5 માણસ ના ગયા। એનો દીકરો તો જતો જ રહ્યો હતો પણ બીજા સંબંધીઓ પણ અગ્નિદાહ દેવાના ગયા, ગામના ઝૂંપડાના લોકોએ એને અગ્નિદાહ દીધો, રૂપિયા આપીને અગ્નિદાહ કરાવવો પડ્યો। માટે ભગવાનમાં નિશંક, કોઈ દી શંકા નહીં, કોઈ દિવસ શંકા નહીં। ભગવાને આપણા 10 કાર્ય ધારેલા કર્યા, સમજી લો ભગવાનની દયા, અને 2-5 ન કર્યા ભગવાનની કૃપા, જે કરતા હશે। મારો ધણી કોઈ દી મારું અહિત ના કરે, આટલો વિશ્વાસ બહુ પાકો રાખો। આજે આનંદ છે એવા યુવાન અને યુવતીઓ છે, કોલેજમાં ભણતા હોય,
પોતાનું કેટલું ભવિષ્ય એને એને વિચાર્યું, એક મારું ભવિષ્ય આવું થાય આવું થાય આવું થાય, સંકલ્પ હોય નવા છે, સંસાર હજુ એનો માંડવાની તૈયારી છે, દુનિયામાં આવે એને પગ મૂકવાની તૈયારી છે, વિચારતા હોય હું આવું થઈશ, ડૉક્ટરની લાઇનમાં આવા મારા ટકા આવે, આવું કરીશ આવું કરીશ, રિઝલ્ટ કંઈક જુદું આવી જાય, પણ ભગવાનમાં શંકા નથી થતી. ધન્યવાદ છે એવા યુવાન અને યુવતીઓને કે જેને શંકા નથી થતી ભગવાનમાં, ભગવાન આવું કેમ કરતા હશે. ભગવાનના સ્વરૂપમાં નિશંક બનીએ, નિશંક બનીએ. એ મારા વહાલા જે કરે છે મારા હિતમાં કરે છે, અને એ સત્સંગ વિના નથી રહેતું. જેમ જેમ અપાર મહિમા સમજાય તેમ તેમ હેત વધારે થાય છે. માટે ભગવાન શ્રીહરિ અને તેમના આશ્રિતો અને તેમના જે ધામ તેનો મહિમા સમજવો, આવી સરસ વાત મહારાજ આવે અહીંયા આગળ કરે છે. એ વાતને આપણે આવતીકાલે સાંભળશું. મહારાજ આવે સત્સંગરૂપી મહિમાની વાત બહુ સારી કરે છે, જેને આપણે આવતીકાલે સાંભળશું. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.